लेक्चर पांच सुधी छे। अपने एक थी पांच लेक्चर नी अंदर चेतापेशी, परावर्तित क्रिया ना उदाहरण, परावर्तित कमान, त्यार पछी मगज, मगज ना भागो CNS PNS अभी दरेक रचना विषय आपने विगतवार अभ्यास करें। तो प्राणियों ने अंदर छेलो टॉपिक छे चेतापेशी नो कार्य शुं छे अने चेता ऊर्जा नो प्रतिचार केवी रीते आपे छे। त्यार पछी हवे जे चालू करवानो छे संकलन चालू करवानो छे। अत्यार सुधी नियंत्रण भण्या, हवे संकलन चालू करशुं। એટલે કે વનસ્પતિઓમાં સંકલન કઈ રીતે જોવા મળે છે તેના વિશે છે આ લેક્ચર્સ ની અંદર। જોશું આ લેક્ચર્સમાં આપણે બે જ ક્વેશ્ચન છે ભણીશું, અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે ચેતાપેશીનું કાર્ય શું છે। ચેતાપેશીના ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે તે સમજાવો। તો ચેતાપેશીનું કાર્ય શું થાય છે ખ્યાલ છે, પાછું કહી દઈએ કે સંવેદી અંગોના ગ્રાહ્યો દ્વારા સંવેદનાને શું કરશે, એકત્રિત કરશે। સંવેદી અંગો હોય છે સેન્સિટિવ અંગો, એ સંવેદનાના સંવેદી અંગોના ગ્રાહ્યો દ્વારા છે શું કરશે, સંવેદનાઓને એકત્રિત કરશે અને આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવશે। આ સંવેદના છે એ કરોડરજ્જુ દ્વારા ક્યાં મોકલાશે, તો કે ભાઈ મગજમાંથી મોકલવામાં આવે છે। ફરીથી કહી દઉં છું કે સંવેદી અંગોના ગ્રાહી એકમો દ્વારા સંવેદના શું થાય, એકત્રિત થાય સંવેદી અંગો દ્વારા, અને એ સંવેદના કરોડરજ્જુ મારફતે કરોડરજ્જુ દ્વારા ક્યાં જશે, સીધી મગજમાં મોકલવામાં આવે છે। અને મગજમાં અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ એમાંથી ત્રણેયમાંથી જે દ્રષ્ટિ સંબંધી હશે કે શ્રવણ સંબંધી હશે કે ઘ્રાણ સંબંધી હશે કે ઈટીસી કોઈ પણ પ્રકારની સંવેદના હશે એને મગજના ચોક્કસ ભાગમાં માહિતીના પૃથ્થકરણ છે થશે, ત્યાં સંવેદના જશે મગજની અંદર અને ત્યાં ગણે મગજમાં માહિતીનું પૃથ્થકરણ થશે અને એને અનુરૂપ છે પછી શું છે સંદેશો છે તૈયાર થશે અને એ સંદેશો તૈયાર થશે અને પ્રતિચારક અંગ દ્વારા છે સ્નાયુ કે ગ્રંથિ સુધી પાછો શું થાય છે મોકલવામાં આવે છે। એટલે કે સંવેદી અંગો દ્વારા છે ગ્રહણ થશે, કરોડરજ્જુમાં જશે, કરોડરજ્જુમાંથી મગજમાં જશે, મગજમાં છે એનું શું છે પૃથ્થકરણ થશે, પછી એનો આન્સર એટલે કે તૈયાર કરાશે એનો આન્સર, અને એ આન્સર છે ચાલક ચેતા મારફતે એટલે કે પ્રતિચારક અંગ દ્વારા છે એને પાછો મોકલવામાં આવે છે સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે। ત્યાર પછી આપણે પૂછ્યું છે ત્યારે કોષીય સ્તરે હલનચલન ની શરૂઆત છે, કોષો સ્તરે હલનચલન ની શરૂઆત થાય ત્યારે સ્નાયુ કોષો તેમના આકાર બદલી શું થઈ જશે ટૂંકા થઈ જશે અને હલનચલન છે એ શરૂ કરે છે, શું શરૂ કરશે હલનચલન। જ્યારે ઊર્મી વેગ છે કોઈ પણ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુ છે હલનચલન થશે અને પછી કોષોના સ્તરે છે એને હલનચલનની શરૂઆત થશે અને સ્નાયુ કોષો તેમનો આકાર બદલે અને પાછા શું છે ટૂંકા થઈ જશે અને પછી હલનચલન શું કરશે શરૂ કરે છે। સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, શું આવેલું હોય છે વિશિષ્ટ પ્રોટીન આવેલું હોય છે, તેના કારણે તેનો આકાર અને તેની વ્યવસ્થામાં શું છે ફેરફાર થશે અને કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે શું છે થાય છે, કોષોમાં ચેતાકીય વીજ આવેગની શું છે પ્રતિક્રિયા સ્વરૂપે છે એમાં ફેરફાર છે થાય છે અને આ પ્રોટીનની નવી વ્યવસ્થાઓ સ્નાયુનો નવો આકાર છે આપશે। પ્રોટીન છે નવી વ્યવસ્થા દ્વારા સ્નાયુનો શું છે નવો શેપ આકાર છે આપે છે। આ રીતે સ્નાયુ પેશી છે ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે શું છે હલનચલન શું થાય છે પામે છે, ખ્યાલ આવ્યો। હવે ત્યાર પછીનો પ્રશ્ન છે આજના લેક્ચરમાં છેલ્લો ક્વેશ્ચન કે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો। તો કે ભાઈ એના ટુ ટાઈપ્સ છે, કેટલા ટાઈપ્સ છે ટુ ટાઈપ્સ છે, એક વૃદ્ધિ આધારિત હલનચલન અને વૃદ્ધિથી મુક્ત થતું હલનચલન। તો આપણે જોવાનું છે વૃદ્ધિ આધારિત હલનચલન કે જ્યારે બીજ અંકુરણ પામે
ત્યારે મૂળ નીચેની તરફ ને પ્રકાંડ ઉપરની તરફ જ્યારે તમે બીજને વાવો જમીનની અંદર દાખલા તરીકે આ કુંડો છે સમજાય છે એની અંદર શું કર્યું આ માટી ભરી દીધી માટીની અંદર બીજ વાવ્યું એટલે પ્રકાંડ છે ઉપરની તરફ આવશે અને મૂળ છે એના જમીનની તરફ એટલે કે નીચેની તરફ છે આગળ વધે છે અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે થાય છે અંકુરિત છોડની દિશા છે દાખલા તરીકે અંકુરિત છોડ છે ઉપરની તરફ વધ્યો એની દિશા સૂચક છે ગતિ વૃદ્ધિને કારણે થશે કેના કારણે થશે એની ગતિ વૃદ્ધિને કારણે થાય છે ગતિ એટલે કે મીન્સ કે ઉપરની તરફ આગળ વધશે વૃદ્ધિ થશે એટલા માટે જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે કોઈ રીતે તમે અવરોધ્યો તો એ પ્રદર્શિત છે થશે ને દેખાશે નહીં તો આ રીતે વૃદ્ધિ આધારિત હલનચલન છે જોવા મળે છે ત્યાર પછી વૃદ્ધિથી મુક્ત હલનચલન કઈ રીતે કે લજામણી જ્યારે લજામણી એટલે કે મિમોસા કુળની વનસ્પતિ છે લજામણી છે કયા કુળની છે પૂછાય એક માર્ક્સ ની અંદર તો યાદ રાખજો તો મિમોસા કુળની વનસ્પતિ છે લજામણી ના પર્ણને સ્પર્શ કરવામાં આવે ત્યારે લજામણીનો છોડ છે ઝડપથી શું થાય બિલાઈ જાય છે તો આ વનસ્પતિના પર્ણ છે એ સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપથી શું આપશે પ્રતિચાર આપે ઇન્સ્ટન્ટલી છે જવાબ છે આપે છે પ્રતિચાર છે આપે છે તો આ ગતિને વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી આમાં કોઈ પ્રકારની વૃદ્ધિ છે દર્શાવતો નથી ઝડપથી સંકલન સાથી અને પ્રતિચાર આપવાનું કાર્ય છે થાય છે તો આજે આપણે બે લેક્ચર સુધી છે રાખવાનું છે બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત